Good morning and welcome to another video of Applied Learning. Students, as you know, we started the chapter Tell Me Why. Tell Me Why. Mane kaho kem. Athwa kem. Mane kaho. Right? See, one should be the activities say, we have been on a panel, we have complete curriculum. Have our next activity is C2, Ask and Answer, page 1. Right? So, before that, we will see some presentation tips. Presentation tips when you want to find out information about something from someone you don't know, it is polite to use excuse me to call out to the person and follow it up with your request or question. તો સૌથી પહેલા તમે કોઈ વ્યક્તિ પાસે જાઓ તો તમારે એનું ધ્યાન તમારા તરફ દોરવું પડે છે, કેન્દ્રિત કરવું પડે છે, રાઈટ? કે તમારે તેને બોલાવવું પડે છે. તો જ્યારે તમારે કોઈ વ્યક્તિ કોઈ કામમાં વ્યસ્ત હોય અને એની પાસેથી તમારે કોઈ માહિતી જોઈતી હોય અને પ્રશ્નો કરવા હોય એના માટે, તો તમે સૌથી પહેલા તેને શું કહી શકો છો? એક્સક્યુઝ મી, રાઈટ? એટલે કે મહેરબાની કરીને, અથવા કે મને માફ કરશો, હું તમે જે કામ કરો છો તેમાં તમને ડિસ્ટર્બ કરું છું, થોડા ડિસ્ટર્બ કરું, તો તમે એ કામ છોડીને મારી તરફ ધ્યાન આપો, રાઈટ? તો તમે શું કહેશો? એક્સક્યુઝ મી. અને ત્યાર પછી શું કરવાનું છે? તમારે તમારી જે રિક્વેસ્ટ છે અથવા તો ક્વેશ્ચન છે તે તમે કરી શકો છો, રાઈટ? ફોર એક્ઝામ્પલ, એક્સક્યુઝ મી, કુડ યુ પ્લીઝ ટેલ મી વેર ઇઝ ધ રેસ્ટરૂમ? એક્સક્યુઝ મી, મને કહી દો, અથવા મને માફ કરશો, કુડ યુ પ્લીઝ ટેલ મી વેર ઇઝ ધ રેસ્ટરૂમ? મને કહી શકો કે રેસ્ટરૂમ ક્યાં છે, એટલે કે વોશરૂમ અથવા બાથરૂમ ક્યાં છે, રાઈટ? તો આ રીતે તમે એક્સક્યુઝ મી નો ઉપયોગ કરીને ત્યાર પછી તમારા પ્રશ્ન પૂછી શકો છો, જેથી તમારી જે પૂછવાની રીત છે એ એકદમ પોલાઈટ લાગે, વિનમ્રતા ભરી નથી, રાઈટ? હવે એ છે આપણી પાસે એક્ટિવિટી આસ્ક એન્ડ આન્સર. વર્કિંગ પેર્સ એટલે કે જોડીઓમાં કામ કરવાનું. Imagine you are an alien visiting a boy's house on Earth. તો તમારે એવું થાય કે તમે એલિયન છો અને તમે શું કરી રહ્યા છો? તો કોઈ એક બાળક અથવા છોકરાના ઘરને તમે વિઝિટ કર્યો અથવા મુલાકાત લીધી. તો ઘર ક્યાં છે? પૃથ્વી પર. Ask him about the new things you see at his home. હવે તમે એલિયન છો એટલે તમારા માટે આ ઘર નવું હોય, રાઈટ? એટલે તમારે શું કરવાનું છે? તમારે તેને એના ઘરમાં જે તમે નવી નવી વસ્તુઓ જુઓ છો તે નવી નવી વસ્તુઓ વિશેના પ્રશ્નો કરવાના છે. યુ મે આસ્ક અબાઉટ ધ ટેલિવિઝન, રેડિયો, મોબાઈલ ફોન, વોશિંગ મશીન, કાર, બાઇસિકલ, એક્સેટ્રા એક્સેટ્રા. શબ્દ છે એટસેટ્રા, આ ટૂંકું રૂપ છે એટસેટ્રા, રાઈટ? એટસેટ્રા વગેરે વગેરે. તો તમે કઈ કઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછી શકો છો? એ વસ્તુનું નામ અહીં આવે છે, જે કોઈ જ વસ્તુ તમારી માટે નવી નથી, રાઈટ? પરંતુ તમે એલિયન છો એટલા માટે તમારી વસ્તુ માટે આ વસ્તુ નવી થઈ રહી છે. રિવર્સ રોલ્સ આફ્ટર હી ઓર શી હેઝ આન્સર્ડ ધ ક્વેશ્ચન્સ. તમે તમારા મિત્રને પ્રશ્ન પૂછો, બરાબર છે? અને પછી તમારો મિત્ર એલિયન બની જાય અને તમે જે બોય છો તે બની જાય, રાઈટ? અને તમારે પણ પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે આગળ જુઓ, વર્ડ ઇઝ આર યુઝફુલ વર્ડ્સ એન્ડ ફ્રેઝિસ. તો કેટલાક ઉપયોગી શબ્દો અને ફ્રેઝિસ છે, બરાબર છે? તો કયા કયા છે જે આપણે આ એક્ટિવિટી માટે યુઝ કરી શકીએ? તો વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, આ શું છે, બરાબર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, What is it made of? What is it made of? So it is made of plastic, it is made of iron, it is made of aluminium, it is made of rubber, right? It is made of glass. How do you answer that question? Next, what does it do? What does it do? Te su ka te na di su kari sakta hai, te su kari sakta hai, right? So if you ask about a fan, પંખો છે, તમારી સામે પંખા વિશે પ્રશ્ન પૂછે છે, એ
what is it? So you say it is a fan, or this is a fan. What is it made of? It's not one of it is made of metal. What metal? Aluminium is also iron is also right. It is made of aluminium, iron, right? Then what does it do? What does it do? It's super. It gives us cool air, right? It gives us cool air. Next, how do you use it? How do you use it? Then I'm giving you a good. So I switch on the fan. I switch it on when I feel hot. When I feel hot. So when I switch it on, it moves round and round very fast and blows air all over the place, right? Or in the room, and it gives me cold, the cool air, right? Is it really useful? Should they correct the upyogi? So the answer is yes, it is really useful. Where did you get it from? Where did you get it from? So I got it from the market. I got it from the market. Right? So this is how you can ask questions and also answer those questions. So you can talk about different things which are given here. Right? Let us go to the next page. On the next page we have activity C3, that is role play. Let us zoom in first of all. So if we read out the instructions are like this. So the instructions say work in pairs and role play the following situation. For the jodi ma kaam karvano chhe ane tamare role play karvano chhe barabar chhe kai situation se aapne jodi chhe to aa paristhiti ma tamare role play karvano chhe nake rupan karvano chhe. Your neighbor Ravi wants to borrow your bicycle but you can't lend it to him. Tamara je neighbor chhe Ravi e tamari cycle ઉધાર લેવા માંગે છે થોડા સમય માટે, રાઈટ? બટ પરંતુ થાય છે કે યુ કાન લેન્ડ ઇટ ટુ હિમ, તમે એને ઉધાર આપી શકો તેમ નથી નથી શકતા. એપોલોજાઇઝ ટુ રવિ એન્ડ ગિવ અ રીઝન ફોર વાય યુ કાન લેન્ડ હિમ યોર બાઇસિકલ. એપોલોજીઝ બરાબર, એપોલોજીઝ અહીંયા જાયઝ છે બરાબર છે. એપોલોજીઝ એપોલોજીઝ એટલે માફી, રાઈટ? એપોલોજાઇઝ એટલે માફી માંગવી. તમારે માફી માંગવા કારણ કે તમે કેમ તેને બાઇસિકલ આપી નથી શકતા, રાઈટ? સો હિયર વી હેવ એન એક્ઝામ્પલ. હેલો રોહન, કેન આઈ બોરો યોર બાઇસિકલ? સો ધ આન્સર ઇઝ સોરી, આઈ કાન્ટ લેન્ડ ઇટ ટુ યુ બીકોઝ આઈ હેવ ટુ ગેટ ઇટ રિપેર્ડ. આઈ હેવ ટુ ગેટ ઇટ રિપેર્ડ, મારે તેને રિપેર કરવાનું છે, એની મરમત કરવાનું છે, રાઈટ? હવે તમારે બીજું કોઈ બહાનું આપવાનું છે કે તમે કેમ નથી આપી શકતા. બહાનું ઇન ધ સેન્સ એક્સક્યુઝ નથી, રાઈટ? બહાનું ઇન ધ સેન્સ રીઝન છે, રાઈટ? તો તમારે કોઈ બીજું રીઝન આપવાનું છે કે તમે એને કેમ બાયસિકલ આપી શકતા નથી. સો યુ કેન સે જોવાનું.
સક્ષમ ન હોય કે ન આપી શકતા હોય તે સમયે. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે કે તમે કદાચ તમારો ફ્રેન્ડ તમારી પાસેથી બોરો કરવા માંગતો હોય, ઉધાર લેવા માંગતો હોય, કલર્સ તમે કલર્સ નથી આપી શકતા, કલર બોક્સ નથી આપી શકતા, તો એની પાછળનો રીઝન આપો કેમ નથી આપી શકતા. ઓકે, એવી જ રીતે તમે બીજું પણ કહી શકો કે તમારો ફ્રેન્ડ તમારી પાસેથી થોડા પૈસા ઉધાર માંગે છે અને તે તમને કહે છે કે હું 5 દિવસમાં પાછા આપીશ, આઈ વિલ રિટર્ન ઇટ ટુ યુ ઇન 5 ડેઝ. સો યુ સી ધ રીઝન વાય યુ કાન્ટ લેન્ડ હિમ ધ મની. સી, લેન્ડ એન્ડ બોરો આર ટુ ડિફરન્ટ વર્ડ્સ. લેન્ડ એટલે ઉધાર આપવું, બોરો એટલે ઉધાર લેવું, રાઈટ? સો યુ હેવ ટુ રિમેમ્બર ધીઝ વર્ડ્સ. નેક્સ્ટ, ગ્રામર ગાઈડ ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ પોઈન્ટ્સ. એટલા કે ઇન્ટરેસ્ટિંગ લેંગ્વેજ પોઈન્ટ્સ છે જે આપણે જોઈએ. We use expressions like I would love to but I am a little busy that day. તમે આ પણ કહી શકો, રાઈટ? તો આ શું એક્સપ્રેશન નો અર્થ શું થયો? મને કરવું ગમશે, મને તે કરવું ગમશે, પણ હું તે દિવસે થોડો વ્યસ્ત છું. I have some other very important work. મારે બીજું થોડું મહત્વનું કામ છે. To refuse an invitation politely. હવે તમે આ બંને એક્સપ્રેશન ક્યારે યુઝ કરી શકો? જ્યારે કોઈ તમને કોઈ જગ્યાએ આમંત્રણ આપતો હોય કે લગ્ન છે, બરાબર છે, લગ્નમાં જવાનું હોય, બર્થડે પાર્ટીમાં, પછી કોઈ બીજા ફંક્શનમાં જવાનું હોય, ત્યારે તમને કોઈ ઇન્વિટેશન આપે અને જો તમે જવા સક્ષમ ન હોય, જ્યારે તમારી મજબૂરી હોય, તો તમે આ રીતના બે આન્સર આપી શકો છો. I would love to but I am little busy that day. Otherwise you can say I have some other very important work. So you can say this way, I would love to but I have some other very important work, so I can't join you. Otherwise you can also say I won't be able to come, right? Next, I would love to help you but I am a little busy right now. Tamara friend tamne vichar maarcha tha. મારે થોડું તારું કામ છે, આઈ નીડ યોર હેલ્પ, રાઈટ? સો યુ કેન સે ધેટ આઈ વુડ લવ ટુ હેલ્પ યુ બટ આઈ એમ અ લિટલ બિઝી રાઈટ નાઉ. અધરવાઇઝ નેક્સ્ટ, કેન આઈ ડુ ઇટ અ લિટલ અ બિટ લેટર ઇફ યુ ડોન્ટ માઇન્ડ. સો હું તે વસ્તુ થોડી વાર પછી કરું જો તને વાંધો ન હોય તો. સો ધીઝ આર સમ પોલાઇટ એક્સપ્રેશન્સ ફોર એક્સપ્રેસિંગ ધ desirability to do something or inability to do something. જ્યારે તમે કોઈ વસ્તુ ન કરી શકો ત્યારે તમે આ રીતના ના પાડી શકો છો. ત્યારે આમંત્રણ તમે સ્વીકારી શકો છો ત્યારે. અધરવાઇઝ જ્યારે તમને કોઈ કહે છે કે મદદ કરો અને તમે ના કરી શકતા હોય ત્યારે, રાઈટ? લેટ અસ ગો ટુ ધ નેક્સ્ટ પેજ. ઓન ધ નેક્સ્ટ પેજ વી હેવ ટુ એક્ટિવિટીઝ, સેઇંગ ઇટ રાઈટ. B1 and B2, two activities we have. So let us first of all zoom in and read out the instruction, then we will listen to the audio and also watch the video. Okay, so now the activity is repeat. So you have to repeat this thing. Listen and repeat the words given below. Notice how the letters in red are pronounced. You can see lal ma lakha chhe, lal akshar ki lakha chhe, right? The lal rang ki lakha chhe, te akshar nu uchcharan apne dhyan aapvanu chhe, right? Beginning, pin, dinner, finish, miniature, inner, insert, kind, digging, biggest, figure, igloo, slippers, gripping, diplomat, tiptoe, litter, bitter, fitting, pitter, big, liquid, splendid, and solid.
Now, let us listen to the audio and then also watch the video. Listen and repeat the words given below. Notice how the letters in red are pronounced. Begin. Pin. Dinner. Finishing. Miniature. Inner. Insert. Kind. Digging. Biggest. Figure. Igloo. Slippers. Gripping. Diplomat. Tiptoe. Litter. Bitter. Fitting. Bitter. Bit. Liquid. Splendid. Solid. Listen and repeat the words given below. Pay attention to the sound of the letters marked in red for each word in your book. Begin. Pin. Dinner. Finishing. Miniature. Inner. Insert. Kind. Digging. Biggest. Figure. Igloo. Slippers. Gripping. Diplomat. Tiptoe. Litter. Bitter. Fitting. Bitter. Bit. Liquid. Splendid. Solid. Fine. So next we have another activity, that is D2. What do we have here? Let us see. So in activity D2 mark, we have this instruction, that is understand the instruction. Listen to the words and underline the ones that are not pronounced correctly. આ શબ્દો લખે છે બરાબર છે આમાંથી કયા શબ્દોનું ઉચ્ચારણ સાચું નથી થયું તમારે તેમને અંડરલાઈન કરવાનું છે રાઈટ સો વી વિલ લિસન ટુ ધ ઓડિયો યુ હેવ ટુ અંડરલાઈન ધ વર્ડ્સ વિચ આર નોટ પ્રોનાઉન્સ્ડ કરેક્ટલી જેમનું ઉચ્ચારણ સાચું નથી થયું તેને તમારે અંડરલાઈન કરવાનું છે સો લેટ અસ સ્ટાર્ટ Listen to the words and underline the ones that are not pronounced correctly. Time. Slippers. Kids. Sing. Winners. Lighter. Tiptoe. Dig. Whiz. Twig. Kit, pity, kin, flip, ship, middle, finish, fizz, lit, title. So, on the next page we have interactive and computer. Fine. So the task is E1, right? Let us zoom in first of all. Okay, so now you can read very clearly. Work in pairs, right? For example, work in pairs with the computer. Attention, we are in this one. The last class of the summer. Listen to the conversation between Bharat and his parents. Bharat and his parents. Bharat and his parents.
your partner to ask and answer questions that follow. And we watch it somewhere and watch immediately questions are there. Then our question answers to our right? So, let us see the questions. Okay, so we have five questions here. Why was Bharat mother angry with him? Actually, in S type nashika. So, Bharat's mother. Bharat na mummy, right? What did his mother do when Bharat was late? Right? Bharat jare late aape bharat jare then mummy so bharat. Why was Bharat's father late? Bharat na pita ji kya late? What did Bharat see while returning from school? Jare this sara ki paso aao kya then so bharat. And what did Bharat and Jagdish do to help the old man? Je ghardo maan chuko purusha to tene madad kara Bharat and Jagdish ji super. So these are five questions. Okay, so you will listen to the audio now and then answer these questions. Work in pairs. Listen to the conversation between Bharat and his parents. Then work with your partner to ask and answer the questions that follow. Look, Bharat, your mother is back. Mommy. Bharat, where were you? I was so worried for you when you didn't come back on time. Mommy, I am. Do you know? I called up the school, searched for you everywhere, and your father is also late today. I'm sorry, dear. My car broke down in the middle of the road. I tried fixing it, but couldn't. So I had to go 2 kilometers back to get a mechanic to get it fixed. Meanwhile, my cell phone battery is also dying. But Bharat has a better reason. You will be proud of him when you hear his reason. And that is? Mommy, I'm sorry that you have to worry so much. I was coming home from school on cycling. Jagdish was also with me. It was very hot. Okay. We saw an old man lying on the road. He wasn't conscious. We were puzzled. There was nobody nearby. Then, what did you do? We didn't know what to do. Jagdish suggested that we should give him some water. There was little water in our bottles. We sprinkled it upon him and he regained consciousness after a while. Oh dear. He would have got a heat stroke. Then? That's what it was. But he was too weak to walk. We didn't have a phone and there was no one nearby. We went to a hospital which was a little far. We asked him for an ambulance. It took him to the hospital. How is he now? The doctors gave him medicines and fluids. He is better now. His family members came to take him home. Didn't he have a phone? No, he had left it at home. He had left home for a stroll and lost his way. Oh dear, I am so proud of you. Okay, so if you feel you come to the last for this audition, you can do that. Fine. So next we have next activity we have is role play, right? So what do we have in the instruction? So let us zoom in first of all. Zoom in and then you will read out this. Okay. So the instruction says that now form groups of three and role play the conversation between Bharat and his parents. So Bharat and his mother and father watching for each other. Then our father and his father are doing so. So that we have to try at home. Okay. Now the last activity of this chapter, fun activity. Try saying the following term clusters with your partner. Okay. Our mitra sathe, our partner sathe, our term clusters. Kya try karo. See how many of these you can get right. हमारी समय कितना साचा अथवा साची तो कैसे बोलो हमारे बोलो चलो. So students, this is what we have to do in today's session. I have given you some homework as well. I hope